गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હરિયમ વિદ્યાર્થી ભાઈ બહેનો, બધા મજામાં છો ને? આજે આપણે ભાગીદારનો પ્રવેશ ચેપ્ટરનો એક નવો મુદ્દો હાથમાં લઈશું અને તમે ધ્યાનપૂર્વક એ મુદ્દો સમજજો। ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, હવે નવા ભાગીદારના પ્રવેશ વખતે એક બીજો અગત્યનો મુદ્દો જે ઉપસ્થિત થાય તેની વાત કરીએ અને એ છે જૂના પેઢીના ચોપડામાં રહેલી એકત્રિત અનામતો અને એકત્રિત ખોટ કે પ્રસારિત મહેસૂલી ખર્ચ જેને આપણે અવાસ્તવિક મિલકત કહીએ છીએ તેની બાકીઓનું શું કરવું। તો સમજી લઈએ કે પહેલા બાકીઓ શું છે। તમને પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ જે સામાન્ય અનામત, રોકાણ, વધઘટ ફંડ, કારીગર અકસ્માત વળતર ભંડોળ કે નફા નુકસાન ખાતાની જમા બાકી જેવી એકત્રિત નફાની બાકીઓ આપેલી હોય તો આ જે એકત્રિત નફો જે છે એ એક્ચ્યુઅલી જૂના ભાગીદારોનો જ નફો ગણાય। તો જ્યારે નવા ભાગીદારનો પેઢીમાં પ્રવેશ થાય ને એ પહેલા આવો જે કાંઈ ભેગો થયેલો નફો છે તે નફાને જૂના ભાગીદારોના મૂડી ખાતામાં જૂના પ્રમાણમાં જમા આપી દેવાય। એટલે કે આવી અનામતોને ઉધારી અને જૂના ભાગીદારોના મૂડી ખાતા જમા કરી દેવાય। આ ઉપરાંત તમને પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ એકત્રિત ખોટની બાકી પણ આપેલી હોય, જેમ કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કે પછી જાહેરાત ઉપલબ્ધ ખાતું આપેલું હોય, આને આપણે અવાસ્તવિક મિલકત કહીએ છીએ। તો આને એકત્રિત ખોટની બાકીઓ કહેવાય। તો આ એકત્રિત ખોટ એટલે ભેગી થયેલી ખોટ, આ ખોટ કોને ભોગવવાની હોય? જૂના ભાગીદારોને જ, કેમ કે નવા ભાગીદારનો તો હવે પ્રવેશ થવાનો છે તો એ જૂની ખોટમાં શું કામ પોતાનો ભાગ પડાવે? તો એ જે જૂની ખોટ છે એને પણ જૂના ભાગીદારોને મૂડી ખાતામાં ઉધારવા જોઈએ, એટલે કે મૂડી ખાતા ઉધારવાના પણ કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં, રાઈટ। તો એવી એકત્રિત અનામતો જેમાં જમા બાકીને ઉધાર બાકીનો સમાવેશ થાય છે એવી બાકીઓ આપેલી હોય ત્યારે શું કરવું એ આપણો હવે પછીનો મુદ્દો છે। તો જુઓ તમે મુદ્દો, નવા ભાગીદારના પ્રવેશ વખતે જૂની પેઢીના ચોપડે રહેલી એકત્રિત નફાની બાકી, આ એકત્રિત નફાની બાકીઓ કઈ કઈ હોય એનું લિસ્ટ હમણાં હું તમને આપું છું। અવાસ્તવિક ખર્ચની બાકીઓ તથા એકત્રિત ખોટની, ઓકે, એકત્રિત ખોટની બાકી આપેલી હોય ત્યારે પહેલું એકત્રિત નફાની બાકીઓ જૂના ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે જૂના પ્રમાણમાં જમા કરી દીધી, જમા કરી દીધી, એટલે ભાગીદારોના મૂડી ખાતા જમા થશે અને એકત્રિત અનામતોની જમા બાકીઓ ઉધાર થઈ જશે, રાઈટ। તો કયા પ્રમાણમાં કરવાનું? જૂના પ્રમાણમાં। તો એના માટેની આમ નોંધાવી થશે એકત્રિત નફા ખાતે ઉધાર। હવે આ એકત્રિત નફો એવું નહીં લખેલું હોય, એને બદલે તમને નફા નુકસાન ખાતાની જમા બાકી આપેલી હશે, સામાન્ય અનામત આપેલું હશે, કારીગર અકસ્માત વળતર ભંડોળ આપેલું હોય, રોકાણ વધઘટ ભંડોળ એવું આપેલું હોય। તો આવી જે બાકીઓ છે એ જમા બાકી હોય તો એને તમારે અહીંયા ઉધાર કરી નાખવાની અને તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા કરી નાખવાનું, પણ કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં, ઓકે। એ પછીનો બીજો પોઈન્ટ, અવાસ્તવિક મિલકત કે એકત્રિત ખોટની બાકીઓ એ જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જૂના પ્રમાણમાં વહેંચવીને બદલે આપણે લખશું ઉધારવી।
ओके तो જ્યારે ખોટ આપેલી હોય કે અવાસ્તવિક મિલકત આપેલી હોય અવાસ્તવિક મિલકત શું છે એક સામટા કરેલા ખર્ચા પ્રાથમિક ખર્ચા જાહેરાત ઉપલબ્ધ ખાતું આ જે બધું જે છે ને એને અવાસ્તવિક મિલકત કહેવાય એક સાથે કરેલા ખર્ચાઓ છે જેને ધીરે ધીરે માંડી વાળવાના હોય પરંતુ હવે નવા ભાગીદારનો પ્રવેશ થવાનો છે તો આવા ખર્ચાઓને આપણે જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધારી નાખવા પડે તો એના માટે જઈને આવી આનંદ કરશું જૂના ભાગીદારોના મૂડી ખાતા ઉધાર જો અહીંયા મૂડી ખાતા જમા થયેલા હતા યાદ રાખજો કારણ કે આ નફાની બાકીઓ છે જ્યારે આ બાકીઓ હવે ખોટની છે એટલે હવે મૂડી ખાતા ઉધારવાના અને જે તે ખોટની બાકીઓને જમા કરી દેવાની પણ ફરીથી તો છું કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં ઓકે એટલે એકત્રિત ખોટ કે અવાસ્તવિક મિલકતો જૂના ભાગીદારોને મૂડી ખાતામાં જૂના પ્રમાણમાં માંડી વાળો તો હવે આના અંદર ખાસ એક બે બાબતો ધ્યાનમાં લેવાની છે એક તો છે કારીગર અકસ્માત વળતર ભંડોળ તમને આપેલું હોય માની લો કે કારીગર અકસ્માત વળતર ભંડોળ 30,000 રૂપિયા આપેલું છે તો આનો અર્થ એવો થયો કે આ ભેગો થયેલો નફો છે જો કારીગરને અકસ્માત નડે તો એમાંથી કોઈ પણ જે વળતર જે છે એ અકસ્માત પામેલા કારીગરને આપવાનું જો કોઈને અકસ્માત ન થાય તો એક જાતનો નફો જ છે તો દાખલામાં તમને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ કારીગર અકસ્માત વળતર ભંડોળ 30,000 આપેલું હોય અને હવાલામાં એવું લખેલું હોય કે એક કારીગરના અકસ્માતનો દાવો રૂપિયા 10,000 મંજૂર કરેલો છે આવું આપેલું હોય તો આનો અર્થ એવો થયો કે જે 30,000 રૂપિયા અકસ્માત વળતર ભંડોળના રાખેલા હતા એમાંથી 10,000 રૂપિયા હવે કોને ચૂકવવાના થઈ ગયા છે તો કે ભાઈ દાવાની રકમના ચૂકવવાના થઈ ગયા છે અકસ્માતનો દાવો હવે મંજૂર કરી દીધેલો છે તો હવે 30માંથી 10,000 રૂપિયા તો હવે આપણું દેવું થઈ ગયું કોને પ્રત્યે દેવું અકસ્માત પામેલો જે કારીગર છે એમને હવે મંજૂર કરેલો આ દાવો છે તો મંજૂર કરેલો દાવો તો દેવું થઈ ગયું એટલે 10,000 રૂપિયા નવી પેઢીના પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ લખશું મંજૂર કરેલો અકસ્માતનો દાવો રૂપિયા 10,000 આ 10,000 રૂપિયા ક્યાં આવી ગયા હવે 30માંથી એ 10 ગયા એટલે બાકી કેટલા વધ્યા 20,000 રૂપિયા આ કારીગર અકસ્માત ભંડોળ 20,000 રૂપિયાને તમારે જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દેવાનું એટલે કારીગર અકસ્માતમાં કોઈ હવાલો ન હોય તો પૂરેપૂરી રકમ અહીંયા ઉધાર કરવાની પણ હવાલો હોય તો હવાલાની રકમ બાદ કરીને જે વધે એ 20,000 રૂપિયા આપણા ઉદાહરણ મુજબ અહીંયા ઉધાર કરવાની અને ભાગીદારોને મૂડી ખાતામાં જમા આપી દેવાની આ થઈ ગઈ કારીગર અકસ્માત વળતર ભંડોળ બાબતની નોંધ અહીંયા મેં લખેલું છે નોંધ નંબર 1 કારીગર અકસ્માત વળતર ભંડોળમાંથી કારીગર અકસ્માતનો મંજૂર કરેલો દાવો બાદ કરીને બાકી વધતું કારીગર અકસ્માત વળતર ભંડોળ જૂના ભાગીદારોને વહેંચવું ઓકે હવે છે રોકાણ વધઘટ અનામત જો ઘણી વખત પેઢી છે ને એ પોતાની પાસે વધારાની કોઈ રકમ પડેલી હોય ને તો એ શેર ડિબેન્ચર જેવી જામીનગીરીઓમાં રોકાણ કરી નાખે અને આવું જે રોકાણ હોય આવી શેર અને ડિબેન્ચરની જામીનગીરીનું રોકાણ એની કિંમત સતત વધઘટ ખાસ કરીને શેરની કિંમતમાં સતત વધારો ઘટાડો થતો હોય તો આવું રોકાણ કરેલું હોય એ રોકાણોની કિંમત જો અચાનક ઘટી જાય તો એ સરભર કરવા માટે થઈને રોકાણ વધઘટ અનામત રાખેલું હોય છે ઓકે હવે તમને માની લો કે રોકાણ વધઘટ અનામત 50,000 રૂપિયા આપેલું છે અને પાકા સર્વેમાં સાથે સાથે રોકાણોની કિંમત પણ આપેલી છે અને પછી હવાલો એવો આપે કે ભાઈ રોકાણોની કિંમતમાં રૂપિયા 20,000નો ઘટાડો થયેલો છે તો 50,000 રૂપિયા રોકાણ વધઘટ અનામતમાંથી 20,000 રૂપિયા એ ઘટાડાના બાદ કરી દેવાના બાકી વધતા 30,000ને તમારે અહીંયા એકત્રિત નફામાં લખી નાખવાના એટલે કે રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર 30,000 રૂપિયા આપેલું છે 50,000 પણ એની સામે રોકાણોની કિંમત 20,000 ઘટી ગઈ છે એટલે બાકી વધતા 30,000 રૂપિયાને જ આપણે જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવાના છે હવે આમાં પણ આ તમે આ વિધાન વાંચો રોકાણ વધઘટ અનામતની બાકીમાંથી રોકાણોની કિંમતમાં થયેલો ઘટાડો બાદ કરો ને બાકી વધતું રોકાણ વધઘટ અનામત જૂના ભાગીદારોને વેચવું પણ હવે આમાં પણ એવું બને કે તમારી પાસે જે રોકાણ વધઘટ અનામત જેટલું પણ હોય ને એના કરતાં પણ વધારે તમારા રોકાણની કિંમત ઘટી જાય એક એક્ઝામ્પલ આપું ધ્યાનથી સમજજો તમને રોકાણ વધઘટ અનામત 50,000 આપેલું છે અને તેની સામે હવાલામાં એવું લખે
કે ભાઈ રોકાણોની કિંમત 80,000 જેટલી ઘટી ગઈ છે. તો આનો અર્થ એવો થયો કે આપણું અનામત 50,000 હતું ને એ બાઉન્ડરીને પણ વટી ગયા ને વધારે ખોટ થઈ ગઈ. કેટલી વધારે ખોટ થઈ ગઈ? 50,000 નું અનામત રાખ્યું હતું ભાઈ, જો કદાચ ખોટ જાય તો રોકાણ, પણ એની સામે 80,000 રૂપિયા આપણા જતા રહ્યા. તો અનામત હતું 50,000, એની સામે 80,000 રૂપિયાની કિંમત ઘટી ગઈ, તો કેટલા વધારે રૂપિયા બરબાદ થયા આપણા? 30,000 રૂપિયા. તો આ ઉપરના 30,000 રૂપિયા તો વધારાની ખોટ છે, ને એ વધારાની ખોટને તમારે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખવી જોઈએ, બરાબર? અને રોકાણ વધઘટ અનામત વહેંચણીનો તો હવે કોઈ પ્રશ્ન જ નથી, કેમ કે બધે બધું રોકાણ વધઘટ અનામત સ્વાહા થઈ ગયું, સાફ થઈ ગયું, બરાબર છે? તો આ વસ્તુનું ધ્યાન આપજો, અને આ દાખલા આવશે ત્યારે આ બાબત હું ક્યારે પણ તમને સમજાવવાનો છું. પણ અહીંયા ધ્યાનથી જુઓ, આ બીજું જે વિધાન જે છે તે કે જો આ અનામત પૂરતું ના હોય, એટલે આપણે 50,000 રૂપિયા અનામત રાખ્યું હતું પણ ખોટ વધીને 80,000 થઈ ગઈ, મતલબ આ પૂરતું ન રહ્યું, પૂરતું ના હોય તો ખૂટતી રકમ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધારવી. એટલે અહીંયા ખૂટતી રકમ કેટલી? 80,000 માંથી 50,000 બાદ કરો એટલે 30,000 રૂપિયા, એને તમારે પુનઃ મૂલ્યાંકન ખાતું જેવા આપણે શીખવાના છીએ એમાં ઉધાર બાજુ લખવાની આવશે, બરાબર છે? તો હવે આ તમે અત્યારે આટલું ઉતારી નાખો, પછી હું તમને એકત્રિત નફા અને એકત્રિત ખોટની યાદી આપી દઉં છું જે તમને કામ લાગશે. સૌથી પહેલા આટલું કોપી કરી નાખો. ચાલો વિદ્યાર્થી ભાઈ બહેન, હવે આપણે એકત્રિત નફા અને એકત્રિત ખોટની યાદી જોઈ લઈએ. તો એકત્રિત નફાની બાકીઓ છે એટલે તમને પાકા સમયમાં મૂડી દેવા બાજુ આપેલી હોય, આ ખાસ યાદ રાખજો. અને એ હોય છે મોટા ભાગે મૂડીની નીચે આપેલી હોય છે, પહેલા મૂડી આપે અને એની નીચે આ અનામતો આપેલી હોય. ઓકે, તો નફા નુકસાન ખાતું અને એને કાઉન્સમાં લખેલું હોય નફો, તમને પાકું સર્વે ન આપે અને એને બદલે એમ લખ્યું હોય નફા નુકસાન ખાતું અને પછી લખે નફો, તો સમજવાનું આની જમા બાકી હોય એટલે તે એકત્રિત નફો છે. ઓકે, એ પછી સામાન્ય અનામત, મૂડી અનામત, અનામત ભંડોળ, આકસ્મિક અનામત, કોઈ આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે એકત્રિત કરેલો નફો, કારીગર અકસ્માત વળતર ભંડોળ, કારીગરને અકસ્માત થાય તો એમને વળતર આપવા માટે, અને રોકાણ વધઘટ અનામત જેની વાત આપણે હમણાં જ કરી ગયા. હવે એમાં આ નોંધ ખાસ છે, કારીગર નફા ભાગ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર ભંડોળ આ બંને અલગ જ છે. અકસ્માત થાય તો વેચવાનું હોય, ત્યારે નફા ભાગ ભંડોળ તો એવું છે કે જે કાંઈ પેઢીએ પાછા એક કરાર કરેલો હોય કારીગરો સાથે કે જેટલો નફો થશે એમાંથી તમને આટલો નફો તમને ભવિષ્યમાં આપવામાં આવશે, તો એ તો કમ્પલસરી આપવો જ પડે. એટલે આવી જે બાકી જે છે કારીગર નફા ભાગ ભંડોળ એ પેઢી માટે દેવું છે અને વેચવાનું ન હોય. ઓકે, એ કાંઈ ભાગીદારોના પૈસા નથી, એ કારીગરોના પૈસા છે. તો કારીગર નફા ભાગ ભંડોળ કે કામદાર ભવિષ્ય નિધિ એવું પણ એવું નામ લખેલું હોય તો એની જે કોઈ રકમ છે દેવું છે, એટલે પેઢીનું દેવું હોવાથી ભાગીદારોને વેચાય નહીં, રાઈટ? બંનેના નામ લગભગ સરખા છે, જો બંનેમાં કારીગર કામદાર એવું આવે એટલે ઘણી વખત વિદ્યાર્થી થાક ખાઈ જાય. એ પછી એકત્રિત ખોટ તથા અવાસ્તવિક મિલકતની બાકીઓ. હવે જો અહીંયા લખેલું છે નફા નુકસાન ખાતું નફો કે જમા બાકી, તમને નફા નુકસાન ખાતું કાઉન્સમાં જમા બાકી કે નફો લખેલો હોય તો એ એકત્રિત નફાનો નફો ગણાય, ભાગીદારોના ખાતામાં જમા કરવા પડે. અને નફા નુકસાન ખાતું કાઉન્સમાં ખોટ કે ઉધાર બાકી લખેલું હોય તો એ ખોટ છે, તો ભાગીદારોના મૂડી ખાતા એનાથી ઉધાર થાય. આ ઉપરાંત જાહેરાત ઝુંબેશ ખર્ચ એ અવાસ્તવિક મિલકત છે, એને જાહેરાત ઉપલબ્ધ ખાતું પણ કહેવાય. સંશોધન અને વિકાસ ખર્ચા, હકીકતમાં આ બધાનો લાભ પેઢીને ભવિષ્યમાં મળવાનો હોય પરંતુ અત્યારે એક સાંટા ખર્ચા કરેલા હોય તો એને પેઢી ઘણી વખત પાકા સર્વેમાં અવાસ્તવિક મિલકત તરીકે દર્શાવે છે. ઓકે, તો એ પણ ઉધાર બાકી ધરાવે. અને આ બધી જ બાકીઓ પાકા સર્વેયામાં કઈ બાજુ આપેલી હોય છે? મિલકત લેણા બાજુ. તમે જાણો છો પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ જે કાંઈ હોય બધી ઉધાર બાકી હોય, એમ પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ જે કાંઈ હોય છે તે બધી જમા બાકી હોય છે. એ પછી છે નહીં માટી વાળેલ અન્ય મહેસૂલી ખર્ચા, આવું કોઈ શીર્ષક હોય તો એ પણ એક સાંકળો કરેલો ખર્ચો છે જેને હજી માંડી વાળવાનો બાકી છે, તો આ એકથી થયેલી ખોટ કહેવાય, ખર્ચા કહેવાય, તો એ પણ ભાગીદારોને મૂડી ખાતે ઉધારવા જોઈએ.
એ પછી છે પ્રાથમિક ખર્ચ પ્રાથમિક ખર્ચ એટલે શું ધંધો શરૂ કરતી વખતે કરેલો એક સાંકડો ખર્ચ એટલે પ્રાથમિક ખર્ચ કહેવાય સ્થાપનાના ખર્ચ પણ કહેવાય તો આવા બધા જે કંઈ બાકી હોય પાકાશ્રમ મિલકતલાના બાજુ અથવા તો આ બધાની ઉધાર બાકી હોય આ એક જાતની ખોટ કહેવાય એક જાતનું નુકસાન કહેવાય તો એ ભાગીદારોને મૂડી ખાતે ઉધારી અને આ બધી જે કંઈ બાકી હોય છે તે જમા કરી દેવાની હોય એની આપણે હમણાં આમનો નંબર 1 અને 2 તમે જોયો ओके चलो आ બધી જે કંઈ બાકી હોય છે તે તમારી બુક માં કોપી કરી નાખો રાઈટ ચાલો વિદ્યાર્થી ભાઈઓ હવે આપણે કેટલી એકત્રિત જે નફો છે એની અનામતો આપેલી હોય પછી પાકા સર્વે માં તમને પાઘડીની કિંમત આપેલી હોય એવો એક દાખલો સમજીએ રાઈટ એટલે આપણે અત્યાર સુધી ભણેલા લગભગ તમામ મુદ્દા આવરી લઈએ એવો એક દાખલો જોઈએ અહીં તમને રકમ આ પ્રમાણે આપેલી છે a અને b 1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેઓ ભાગીદાર c ને પેઢીમાં પ્રવેશાય આ સમયે પેઢીના પાકા સર્વેમાં હવે જો જ્યારે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ પામે છે તે ટાઈમે પેઢી જૂની પેઢીનું જે પાકું સર્વે છે તે પાકા સર્વેમાં તમને પાઘડીની બાકી આપેલી છે 20000 રૂપિયા તો ત્યારે તરત જ તમને નિયમની ખબર પડી જવી જોઈએ કે આ જે 20000 રૂપિયાની પાઘડી જે છે તેને આપણે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દઈશું એ પછી આગળ વધીએ સામાન્ય અનામત રૂપિયા 18000 જાહેરાત ઉપલબ્ધ ખાતું રૂપિયા 8000 દર્શાવેલું હતું તો આ જે બે બાકીઓ છે એમાં સામાન્ય અનામત એ એકત્રિત નફો છે તો તે જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં જમા આપી દેશું હમણાં આપણે નિયમ સમજ્યા તેમ અને જાહેરાત ઉપલબ્ધ ખાતું એ શું છે એ એકત્રિત ખોટ છે અથવા તો પ્રસારિત મહેસૂલી ખર્ચો છે ટૂંકમાં આ છે ઉધાર બાકી અને એને આપણે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં મૂડી ખાતે ઉધાર કરી નાખશું એ પછી આગળ વધીએ ભાગીદાર સી મૂડી પેટે રૂપિયા 1,00,000 તથા હવે આ હવે પછીનો શબ્દ ખૂબ જ અગત્યનો છે અહીંયા લખેલું છે પોતાના ભાગની પાઘડી પેટે એટલે અહીંયા પેઢીની પાઘડી તમને આપેલી હોય અને નવા ભાગીદારના ભાગની પાઘડી શોધવાની હોય એવો મુદ્દો નથી અહીંયા ડાયરેક્ટલી તમને આપી જ દીધેલું છે કે નવા ભાગીદારના ભાગની પાઘડી કેટલી એટલે આપણે એ ગણતરી કરવાની રહેશે નહીં તમને આપી દીધું છે 15000 રૂપિયાની એમની પોતાના ભાગની પાઘડી એ રોકડમાં લાવશે ભાગીદાર સી ના પ્રવેશ પછી નફા નુકસાનની વહેંચણીનું નવું પ્રમાણ એ બી અને સી વચ્ચે 19:21:50 રહેશે અહીંયા તમને નફા નુકસાનનું નવું પ્રમાણ આપેલું છે તો હવે યાદ કરો કે જ્યારે પણ પાઘડીના પ્રીમિયમની વાત આવે ત્યારે ત્યાગનું પ્રમાણ શોધવું જ પડે આપણે અત્યાર સુધીના દાખલામાં હંમેશા ત્યાગના પ્રમાણને સૌથી પહેલા ગણતરીમાં ધ્યાનમાં લીધેલું છે તો આ દાખલામાં પણ એ જ કરશું પણ એ સાથે સાથે હવે હું તમને આમનોન જણાવી દઉં કે કઈ કઈ આમનોન થશે એક તો પાઘડીને માંડી વાળવાની આ એક સામાન્ય અનામતને માંડી વાળવાનું આ બે જાહેરાત ઉપલબ્ધ ખાતાને માંડી વાળવાનું આ ત્રણ આમનોંધા વધારાની આમનોંધ આવશે એ ઉપરાંત નવો ભાગીદાર પેઢીમાં મૂડી લાવે તો એની આમનોંધ પાઘડીનું પ્રીમિયમ લાવે તો તેની આમનોંધ ઉપરાંત પાઘડીના પ્રીમિયમના હકદાર કોણ છે તો કે ભાઈ જૂના ભાગીદારો કયા પ્રમાણમાં હકદાર છે તો કે ભાઈ ત્યાગના પ્રમાણમાં તો જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં પાઘડીનું પ્રીમિયમ વહેંચી દેવાની આમનોંધ આમ આ રીતે આટલી આમનોંધ તમારે કરવાની રહેશે તો સૌથી પહેલા આપણે આપણી ગણતરીનો વિભાગ બતાવી નાખીએ તો પહેલી ગણતરી કઈ છે આપણે હંમેશા તો પહેલી ગણતરી રહેશે ત્યાગનું પ્રમાણ અને તમે જાણો છો કે ત્યાગના પ્રમાણ માટે આપણી પાસે કઈ બાબત હોવી જરૂરી છે તો કે ભાઈ જૂના ભાગીદારોએ કરેલા ત્યાગની બાબત જરૂરી હોય છે જૂના ભાગીદારોએ કરેલા ત્યાગ શોધવા પડે ઓકે નવું પ્રમાણ તો તમને આપી દીધેલું છે તો ત્યાગનું સૂત્ર લખીએ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ રાઈટ અહીંયા ત્રણ ભાગીદારો લખીએ એ બી અને સી અહીંયા હું લખું છું જૂનો ભાગ અહીંયા લખું છું નવો ભાગ જૂનો ભાગ 1:1 છે એના ઉપરથી 1:1 નું
નો ભાગ લખાશે એક દૂત્યાંશ એક દૂત્યાંશ સી માં ડેશ આપી દેવાનો કારણ કે સી જે છે એ તો નવો ભાગીદાર છે એને કોઈ જૂનો પ્રમાણ હોય જ નહીં અને હવે નવો ભાગ કઈ રીતે 19 ના છેદ માં 3 નો સરવાળો 21 ના છેદ માં 3 નો સરવાળો અને 10 ના છેદ માં 3 નો સરવાળો એટલે કે 19 ના છેદ માં 50 આ 3 નો સરવાળો 50 થશે 21 ના છેદ માં 50 અને 10 ના છેદ માં 50 તો આપણી પાસે હવે જૂનો ભાગ અને નવો ભાગ a અને b નો છે એના ઉપરથી હવે આપણે a અને b નું પ્રમાણ શોધવાનું છે a અને b નો ત્યાગ શોધવાનો છે તો સૌથી પહેલા હવે આપણે ત્યાગ શોધી કાઢીએ અહીંયા લખશું a નો ત્યાગ a નો ત્યાગ બરાબર a નો જૂનો ભાગ કેટલો છે 1 ના છેદ માં 2 માઈનસ નવો ભાગ કેટલો છે 19 ના છેદ માં 50 મારે આ સબટ્રેક્શન બાદબાકી કરવી હોય તો છેદ સરખા કરવા પડે એના માટે થઈને હું અહીંયા 25 25 વડે ઉપર નીચે અંશ છેદ માં ગુણાવીશ તો 25 એકા 25 ના છેદ માં અહીંયા આવી જશે 50 માઈનસ 19 ના છેદ માં 50 સબટ્રેક્શન કરું તો 25 માંથી 19 માઈનસ કરું તો 6 ના છેદ માં 50 તો આ મને મળી ગયો a નો ત્યાગ આ રીતે હવે આપણે b નો ત્યાગ મેળવીએ b નો ત્યાગ બરાબર b નો જૂનો ભાગ કેટલો છે જૂનો ભાગ b નો કેટલો છે 1 ના છેદ માં 2 માઈનસ નવો ભાગ 21 ના છેદ માં 50 ઓકે ઉપર નીચે 50 25 25 વડે ગુણાવીએ તો 25 ના છેદ માં 50 માઈનસ 21 ના છેદ માં 50 બરાબર 4 ના છેદ માં 50 બંને ના છેદ સરખા જ છે એટલે આપણે બંને ના a અને b ના ત્યાગ ઉપરથી ત્યાગ નું પ્રમાણ મેળવશું એટલે અહીંયા હું લખીશ a નો ત્યાગ બરાબર 6 ના છેદ માં 50 b નો ત્યાગ બરાબર 4 ના છેદ માં 50 બંને ના છેદ સરખા છે માટે અહીંયા લખીશ a અને b ના ત્યાગ નું પ્રમાણ બરાબર 6/4 6/4 અને આપણે મિનિમાઇઝ કરીએ કારણ કે બંને બે વડે ભાગી શકાય તેમ છે એટલે કે 3/2 આ આપણે a અને b નું ત્યાગનું પ્રમાણ મળી ગયું ત્યાગનું પ્રમાણ શા માટે જરૂરી છે નવા ભાગીદાર દ્વારા લવાયેલ પાઘડીનું પ્રીમિયમ હંમેશા જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં ફાળવવાનું હોય એટલા માટે થઈને આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડે હવે ગણતરીનો બીજો ભાગ હંમેશા કેવો રહેતો કે ભાઈ કુલ પેઢીની પાઘડી આપી હોય મૂલ્યાંકન કરેલી અને એમાં નવા ભાગીદારના ભાગની પાઘડી શોધવી પડે પરંતુ અહીંયા ઓલરેડી તમને એ 15000 રૂપિયા આપી દીધેલા છે એટલે હવે આમાં બીજી કોઈ ગણતરી કરવાની નથી હવે આપણે એક પછી એક જરૂરી આમનોંધ લખવાની છે એમાં સૌથી પહેલી આમનોંધ પાઘડીની પછી આ બે અનામતો આ જમા બાકી છે આ ઉધાર બાકી છે એને માંડી વાળશું નવો ભાગીદાર મૂડી લાવે છે એની આમનોંધ કરશું પાઘડીનું પ્રીમિયમ લાવે છે તો એની પણ આમનોંધ કરી નાખશું ટૂંકમાં એ બંને સંયુક્ત આમનોંધમાં લઈ લેશું અને છેલ્લે ભાગીદારોને પ્રીમિયમની રકમ વહેંચી દેવાની આમનોંધ કરશું તો પ્લીઝ તમારે નોટબુકમાં આટલું કોપી કરી નાખો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો હું ભૂલી ન જાઉં એટલા માટે થઈને હું ત્યાગનું પ્રમાણ અહીંયા લખી નાખું છું 3/2 છે ઓકે હવે આગળ વધીએ સૌથી પહેલા હું શું કરીશ કે આ પાઘડીને જે 20000 રૂપિયાની બાકી જૂના પાકાશ્રયમાં દર્શાવેલી છે એ પાકાશ્રયમાં રહેલી પાઘડીને મારે માંડી વાળવી પડે કયા નિયમ મુજબ તો કે સુધારા નંબર 26 મુજબ ઓકે હિસાબીના જે ધોરણો છે એ બદલાતા રહે છે એમાં એક નવું હિસાબી ધોરણ 26 નો સુધારો આવ્યો છે એ મુજબ આવી કોઈ પાઘડી પાકાશ્રયમાં દર્શાવી શકાય નહીં એટલે આપણે આ પાઘડી માંડી વાળીએ બોલો પાઘડીનું જે બાકી હોય કેવી હોય પાઘડીની બાકી ઉધાર હોય હવે આપણે શું કરવાનું છે એને માંડી વાળવાની છે એટલે પાઘડી ખાતું જમા થશે અને જૂના ભાગીદારોના મૂડી ખાતા ઉધાર થશે કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં યાદ રાખજો એક તો આ પાઘડી માંડી વાળવાની હોય તેમાં અને આનામતો માંડી વાળવાની હોય તેમાં હંમેશા જૂનું પ્રમાણ હોય નવું પ્રમાણ સોરી ત્યાગનું પ્રમાણનો યુઝ ક્યાં થાય ત્યાગનું પ્રમાણનો ઉપયોગ માત્ર પાઘડીના પ્રીમિયમની વહેંચણી વખતે થાય છે બાકી ક્યાંય થતો નથી તો આપણે પહેલી આનંદ લખીએ હવે અહીંયા
હું લખીશ પેઢીના ચોપડામાં, પેઢીના ચોપડામાં જરૂરી આનંદ, પહેલી આનંદ. ઓકે, અહીં આપણે પાઘડી ખાતું જમા કરવાનું છે 20,000 રૂપિયાને 1:1 પ્રમાણમાં વહેંચવાના, એટલે 10,000 રૂપિયાને સરખે હિસ્સે, એટલે અહીં હું લખીશ એના મૂડી ખાતે, એના મૂડી ખાતે ઉધાર 10,000 રૂપિયા, બીના મૂડી ખાતે ઉધાર 10,000 રૂપિયા, તે પાઘડી ખાતે જમા 20,000 રૂપિયા. તો આ સાથે આપણે પાઘડી હતી તે માંડીવાળી, અહીં બાબત જે લખશું, બાબત જે જૂની પેઢીના ચોપડે રહેલી પાઘડી માંડીવાળી તેને, માંડીવાળી તેને. હવે આનો નંબર 2, આનો નંબર 2 માં આજે સામાન્ય અનામત, સામાન્ય અનામતની જમા બાકી હોય, એકત્રિત નફો છે, જૂના ભાગીદારોએ મહેનત કરીને જે નફો કમાયેલો છે, જે અત્યાર સુધી વેચેલો નથી, પેઢીમાં પડ્યો રહેવા દીધેલો છે, હવે નવો ભાગીદાર જ્યારે આવે ત્યારે આ જૂના નફાના હકદાર તો જૂના ભાગીદારો છે, એ લઈ જશે પોતપોતાનો નફો પોતાની મૂડી ખાતામાં. એટલે આ સામાન્ય અનામતની જમા બાકીને હવે આપણે ઉધારી નાખશું અને જૂના ભાગીદારોના મૂડી ખાતા જમા કરી દઈશું, એટલે કે એકત્રિત અનામતોની વહેંચણીની આમદ. એટલે અહીં હવે હું લખીશ સામાન્ય અનામત ખાતે ઉધાર. જો સામાન્ય અનામતની જમા બાકી હોય એટલે એને માંડી વાળવાનું છે, એટલે આપણે ઉધાર કરવું પડે, એટલે અહીંયા લખીશ સામાન્ય અનામત ખાતે ઉધાર કેટલા છે, 18,000 રૂપિયા, તે તેને જૂના પ્રમાણમાં વેચવાના છે, તે એના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે. ઓકે, એટલે અહીંયા મારે બંનેને અડધા અડધા આપવાના છે, એટલે કે 9,000 રૂપિયા 1:1. ઓકે, એ પછીનું જોઈએ બાબત જે સામાન્ય અનામત જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચ્યું તેના, આપણી બાબત જે વ્યવહાર કર્યો હોય તો એની યાદગીરી રાખવી પડે. હવે ત્રીજી નોંધ કરીએ તો આ જે જાહેરાત ઉપલબ્ધ ખાતું છે એ જૂની પેઢીએ એક સાંકો ખર્ચો કરેલો હોય જેને હજી ખર્ચ તરીકે ગણ્યો ન હોય, એટલે કે ખર્ચ તરીકે ગણવાનો બાકી રાખ્યો હોય, પેન્ડિંગ રાખેલું હોય, એટલે એને પાકા સરિયામાં પ્રસારિત ખર્ચા તરીકે, એટલે કે અવાસ્તવિક મિલકત તરીકે મિલકત લેણા બાજુ દર્શાવેલ હોય છે. હવે તમે જાણો છો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ એટલે ઉધાર બાકી કહેવાય, અને હવે આ ઉધાર બાકીને તમારે માંડી વાળવાની છે, તો માંડી વાળવાનું હોય ત્યારે હંમેશા વિરોધ બાજુએ જવું પડે, એટલે આ જે ઉધાર બાકી છે એ જમા થઈ જશે, એટલે જાહેરાત ઉપલબ્ધ ખાતું જમા થશે અને ભાગીદારોના મૂડી ખાતા ઉધાર થશે. એટલે આપણે આમનો નંબર 3, એના મૂડી ખાતે, એના મૂડી ખાતે ઉધાર આપણે લખીશું 4,000 રૂપિયા, બીના મૂડી ખાતે ઉધાર 4,000 રૂપિયા, તે જાહેરાત ઉપલબ્ધ ખાતે, જાહેરાત ઝુંબેશ એવું પણ કહેવાય, જાહેરાત ઉપલબ્ધ ખાતે 8,000 રૂપિયા. બાબત છે જાહેરાત ઉપલબ્ધ ખાતું માંડી વાળ્યું તેના. તો યાદ રાખજો આ જે કાંઈ આપણે આમનામ કરીને એની અસર જૂના ભાગીદારોના મૂડી ખાતે આવે છે, રાઈટ. હવે એના પછીની આ ત્રણેય જે જૂના ભાગીદારો હતા એમને અત્યારે પેઢીના ચોપડા સરખા કરી નાખ્યા કહેવાય. હવે થાય છે નવા ભાગીદારોનો પ્રવેશ. તો નવો ભાગીદાર શું લાવે છે મૂડી તરીકે? મૂડી પેટે 1,00,000 રૂપિયા લાવે છે અને પોતાના ભાગના પાઘડીના પ્રીમિયમ પેટે રૂપિયા 15,000 લાવે છે. તો ટોટલ કેટલી રોકડ ધંધામાં આવી કહેવાય?
લાખ રૂપિયા મૂડીના 15000 રૂપિયા પાઘડીના પ્રીમિયમના 1 લાખ અને 15000 રૂપિયા ધંધામાં આવે છે એટલે આપણે ચોથી આંકનો રોકડ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર 1,15,000 રૂપિયા તે સી ની મૂડી ખાતે તે સી ની મૂડી ખાતે 1 લાખ રૂપિયા અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે આ આપણે તો હવે તમને આવડી ગયેલી હોય અત્યાર સુધી ઘણી બધી વખત આપણે કરી નાખેલી છે તો હવે તમને સમજણ પડશે કે આ બધું દાખલાનો મોટા દાખલાનો એક ભાગ છે આપણે પહેલા ટુકડા સમજ્યા છે અને હવે ધીરે ધીરે સંપૂર્ણ 8 માર્કનો દાખલો આ દરેક બાબત આવડતી હશે ત્યારે આવડશે તમને એટલે અહીંયા હું લખીશ બાબત જે સી રૂપિયા 1 લાખ મૂડી પેટે રૂપિયા 15,000 પાઘડીના પ્રીમિયમ પેટે રોકડમાં લાવ્યો તેના રાઈટ એ પછીનું હવે આપણે સંયુક્ત આમલન કરી નાખીએ એક સાથે મૂડીની અને પાઘડીના પ્રીમિયમની હવે હંમેશા મેં તમને કીધેલું છે તેમ જેવું અહીંયા પાઘડીનું પ્રીમિયમ જમા થાય તો એ તરતો તરત નવા ભાગીદારોને મૂડી ખાતે કયા પ્રમાણમાં વેચી દેવાનું આ પાઘડીનું પ્રીમિયમ છે યાદ રાખજો તો એ હંમેશા ત્યાગના પ્રમાણમાં અને આપણે જ્યારે દાખલો ગણ્યો ત્યારે ત્યાગનું પ્રમાણ 6:4 એટલે કે 3:2 આવેલું રાઈટ તો હવે આપણે આ 15000 ને 3:2 ના પ્રમાણમાં વેચવાના છે તમે આ 15000 ને 3:2 ના પ્રમાણમાં વેચશો એટલે 15000 ગુણ્યા 3/5 અને 15000 ગુણ્યા 2/5 કરશો એટલે તમને 9000 અને 6000 રૂપિયા મળશે તો અહીં હવે હું લખીશ પાંચમી નોંધ પાઘડીનું પ્રીમિયમ જે જમા છે તેને હવે ઉધાર કરો એટલે અહીં લખીશ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 15000 રૂપિયા તે એના મૂડી ખાતે જમા 9000 રૂપિયા તે બી ના મૂડી ખાતે જમા 6000 રૂપિયા ઓકે બાબત જે પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારો વચ્ચે ખાલી જગ્યાના પ્રમાણમાં ફાળ્યો બોલો ખાલી જગ્યામાં શું આવે ત્યાગનું પ્રમાણ આવે કે જૂનું પ્રમાણ આવે પ્રીમિયમની વાત છે ભાઈ એટલે હંમેશા ત્યાગનું પ્રમાણ તો ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં ફાળવ્યું તેના ઓકે તો ચાલો બાળકો હવે આજે આપણે અહીંયા આટલું રાખીએ છીએ હવે આપણે ફરી વખત મળશું એક નવા મુદ્દા સાથે ઓકે હરિઓમ